રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ છે. ક્યાંક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો તો ક્યાંક વરસાદે જનજીવનને અસર કરી. મધ્ય ગુજરાતમાં દાહોદ અને ખેડા જિલ્લામાં તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં વરસાદ પડ્યો છે. નડિયાદ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો. ભારે વરસાદને કારણે નડિયાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વરસાદના પાણીને કારણે નડિયાદના શ્રીયસ ગરનાળામાં એક કોલેજ બસ ફસાઈ ગઈ. અધવચ્ચે બસ બંધ પડી જતા બસમાં સવાર વિદ્યાર્થીઓને ત્યાં હાજર લોકોની મદદથી રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર લઈ લેવાયા હતા. દાહોદ જિલ્લાના વડવા ગામે ભારે વરસાદને કારણે છરછોડા બિલિયા રોડને જોડતા કોઝવેનું નાળું તૂટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આ નાળું ધોવાઈ ગયું હતું. તો દાહોદના ગરબાડા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. સવારે 4 વાગ્યાથી ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી. વરસાદ બાદ જાંબુઆ ગામે 2 એસટી બસ ફસાઈ જતા મુસાફરોને હાલાકી પડી હતી. ગરબાડા અલીરાજપુર રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા મજૂરોના રહેઠાણમાં પાણી ભરાઈ ગયા હતા. મોટરસાયકલ અને માલસામાન પાણીમાં ફસાઈ ગયા હતા, જેને લોકોએ મુશ્કેલીથી બહાર કાઢ્યા હતા. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. ધરમપુર સહિત કપરાડા, વાપી, ઉમરગામ, વલસાડ, પારડીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લાના લગભગ તમામ તાલુકામાં વરસાદી માહોલ બન્યો છે. વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ છે.